કેમ છો મિત્રો આપનું સ્વાગત છે અલંકાર શીખો ભાગ ત્રણ વિડીયોમાં મિત્રો અલંકાર વિષય પર આપણે બે વિડિયો પહેલેથી જ બનાવી દીધેલ છે કે જે એકવાર તમે જરૂર જોઈ લે છો જોવાના બાકી હોય તો બરાબર એ વિડીયો માહિતી મેળવી છે માહિતી આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ મિત્રો બરાબર તો જો ભાગ એક અને ભાગ બે વિડીયો જોવાનો બાકી હોય તો તમે મિત્રો જરૂર જોઈ લેશો અલંકારના પ્રકારો વિશે આપણે ખૂબ સરસ રીતે એમાં માહિતી આપેલી છે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતી સાહિત્ય મારું નામ છે અહમદ અબ્બાસ ઉપનામ છે આશિક તો ચાલો સાહિત્ય ગુરુ આશિક સાથે અલંકાર શીખવા મિત્રો અલંકારના પ્રકારની વાતચીત કરીએ તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે કયા કયા એક છે શબ્દ અલંકાર અને બીજા છે અર્થાલંકાર હવે અર્થાલંકાર વિશે આપણે એના પેટા પ્રકાર વિશે આપણે બીજી બીજા વિડીયોમાં વાતચીત કરીશું અત્યારે આપણે શબ્દાલંકાર વિશે માહિતી મેળવીશું શબ્દાલંકારની વાતચીત કરીએ તો શબ્દાલંકારમાં અલંકારમાં વર્ણાનુપ્રાસ અલંકાર વર્ણ આપણે પાર્ટ ટુમાં આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ બીજો છે શબ્દાલંકાર અલંકાર યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર ત્રીજો છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અને ચોથો છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર તો મિત્રો આજે આપણે જોવાના છીએ યમક પ્રાસ અને પ્રાસાનુપ્રાસ અલંકાર વિશે ઓકે તો ચાલો આપણે આગળ વધીએ યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર વિશે આપણે જાણીએ યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર મિત્રો યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર આમ યમક અને શબ્દાનુપ્રાસ અલંકાર આ બંને એક જ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છતાં બંને એકબીજાથી અલગ પણ છે તો ચાલો આપણે જોઈએ કેવી રીતે એક હોવા છતાં પણ એક નથી કેવી રીતે ચાલો આપણે જોઈએ પહેલા આપણે શબ્દાનુપ્રાસ અલંકાર વિશે માહિતી મેળવીએ પછી આપણે યમક વિશે જોઈએ શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય જ્યારે કાવ્ય પંક્તિમાં કે વાક્યમાં પ્રયોજાયેલા શબ્દના ઉચ્ચાર એક સરખા થતા હોય તેને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીશું એટલે કે વાક્યમાં પંક્તિમાં એક જેવા ઉચ્ચારવાળા શબ્દો આવતા હોય તો આપણે એ પંક્તિમાં અથવા તો એ વાક્યમાં શબ્દાનુપ્રાસ અલંકાર વાપર્યો એમ કહેવાય આપણે ઉદાહરણ થકી સરળતાથી સમજી શકીશું મિત્રો તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણમાં આપણે પહેલું ઉદાહરણ છે સુલતાનના મોકલેલ બે વ્યક્તિ ગુલતાન થી મુલતાન જતા હતા હવે સુલતાનના મોકલેલ બે વ્યક્તિ ગુલતાન થી મુલતાન જતા હતા બરાબર તો એમાં તમે જુઓ એક જેવા ઉચ્ચારવાળા કયા શબ્દો છે તો સુલતાન બરાબર પછી ગુલતાન

બરાબર એક ગઝલનું છે જોઈએ છે આપણે કે કોઈ ભાલા કોઈ ખંજર તો કોઈ તીર મારે છે બરાબર તો કોઈ 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 તમે જોઈ શકો છો તો કોઈ કોઈ કેટલી વખતે રિપીટ થયો છે ત્રણ વખત રિપીટ થયો છે તો કયો શબ્દ એક શબ્દ જે છે એ રિપીટ થાય છે વધારે વખતે બરાબર અથવા તો એક જ જેવો ઉચ્ચાર વાળો શબ્દ છે તો આપણે એ વાક્યના અંદર શબ્દ પ્રાસ અલંકાર વાપર્યો એમ કહી શકાય ઓકે મિત્રો તમે સરળતાથી સમજી ચૂક્યા

એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે વાક્યમાં આપણે યમક અલંકાર વાપર્યો એમ કહેવાય બરાબર મિત્રો ખાસ એકનો એક અક્ષર સમૂહ એટલે કે શબ્દ એ બે વખત બીજી વખત આવતો હોય પણ બંને ઠેકાણે એનો અલગ અલગ અર્થ થાય છે અક્ષર સમૂહ કહે છે એ શબ્દ પણ નથી વાપર્યો બરાબર તો એ અક્ષર સમૂહ જો બીજી વખત આવતો હોય ને બંને જગ્યાએ અલગ અર્થ થતો હોય તો આપણે એનો એમાં યમક અલંકાર વાપર્યો એમ કહેવાય ઉદાહરણથી સરળતાથી સમજી શકીશું ઉદાહરણ આપી સમક્ષ છે તો પૂરી પૂરી થઈ ગઈ મિત્રો તમે જોઈ શકો છો આ ઉદાહરણ પૂરી પૂરી થઈ ગઈ તો તમે જો અક્ષર સમૂહ પહેલું પણ પૂરી છે અને બીજું પણ પૂરી છે તો પણ પહેલું પૂરી એટલે શું એ વાનગીનું નામ છે બરાબર જે મેદામાંથી બનતી તળીને મેદામાંથી બનતી વાનગીનું નામ છે પૂરી બરાબર તળીને આપણે જે બનાવીએ છીએ પૂરી જ્યારે આ પૂરી થઈ જાય એટલે પૂરું થઈ જવું એમ એની વાત છે તો બંને ઠેકાણી અર્થ અલગ થયો આ વાનગીનું નામ થયું અને આ પૂરું કરવાની ક્રિયા થઈ બરાબર પૂરું થવાની ક્રિયા થઈ તો આમ બંને ઠેકાણે અલગ અર્થ નીકળે છે તો આપણે આ વાક્યની અંદર કયો અલંકાર યમક અલંકાર વાપરો એમ કહેવાશે ઓકે મિત્રો આ સરળતાથી આપ સમજી શું કે આશા ઉદાહરણ થકી હવે બીજું નેક્સ્ટ બીજું ઉદાહરણ આપણે જોઈએ અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા છે

નથી 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 આવી 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 ફરી પાછી ઉદાહરણ બનાવ્યું છે કે નથી આવી નથી આવી ફરી પાછી નથી આવી તો મિત્રો આમાં આપણે યમક વાપર્યો છે કે શબ્દાનું પ્રાસ વાપર્યો છે તો આપણે શબ્દાનું પ્રાસ ઉપયોગ કર્યો છે તો જુઓ નથી આવી નથી આવી નથી આવી નથી આવી બરાબર તો આ રિપીટ થાય છે એટલા માટે આપણે આમાં શબ્દાનો પ્રાસ અલંકાર વાપર્યો છે એમ કહેવાય બધી જગ્યાએ અલગ મિનિંગ નીકળે છે નથી આવી નથી આવીનો ના નથી નીકળતો બરાબર એટલે આપણે એમાં શબ્દાનો પ્રાસ અલંકારનો ઉપયોગ કર્યો એમ કહી શકાય પછી બીજું જુઓ તપેલી તો તપેલી છે તપેલી તો તપેલી છે તો આમાં આપણે કયો અલંકાર વાપર્યો કહેવાય હા એક્ઝેક્ટલી બિલકુલ સાચું કયો યમક અલંકાર કેમ કે બંને જગ્યા એ અલગ અર્થ નીકળે છે કેવી રીતે તપેલી પહેલી તપેલી એટલે પાત્રનું નામ છે કે જે વાસણ છે બરાબર અને એ તપેલી છે તપેલી એટલે કે ગરમ છે ઉષ્ણ છે બરાબર તો તપેલીનો બંને જગ્યાએ અર્થ નીકળ્યો અલગ અલગ આ જગ્યાએ એ પાત્ર થાય છે વાસણ થાય છે જ્યારે આ જગ્યાએ ગરમ હોવું થાય છે આ વાક્યમાં યમક અલંકારનો ઉપયોગ કર્યો એમ કહી શકાય ઓકે ત્રીજું ઉદાહરણ મિત્રો આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ છે તેજ બાળક તેજ દોડે છે તેજ બાળક તેજ દોડે છે તો આમાં કયો વાપરેલો કે ભાઈ અલંકાર આપણે અફકોર્સ કયો અલંકાર બરાબર એટલે એટલે કે તે આ જે છે એ સર્વનામ છે એક પુરુષ બાળક માટેનું બરાબર બાળક માટેનું સર્વનામ છે બરાબર કે તે છોકરાનું સર્વનામ છે તે જ બાળક તેજ દોડે છે હવે તેજ અક્ષર સમૂહ છે આ અક્ષર સમૂહ છે આ તેજ એટલે પેલો જ એમ બીજો કોઈ ને એ જ વ્યક્તિ એમ અને તેજ એટલે કે ઝડપી ઝડપી દોડે છે તો તેજ બાળક તેજ દોડે છે તો બંને જગ્યાએ અલગ અર્થ થાય છે તો આપણે આ વાક્યમાં યમક અલંકાર વાપર્યો એમ કહેવાય મિત્રો તમે સરળતાથી સમજી ચૂક્યા હશો સમજી ચૂક્યા છો કે નહીં ઓકે તો ચલો સમજી ગયા હોય તો હું તમને એક પ્રશ્ન પૂછું છું હવે આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે કે મેં આ વાક્યમાં કયો અલંકાર વાપર્યો છે એ તમારે નીચે કમેન્ટમાં લખીને મૂકવાનું છે મિત્રો કે કયો છે ક્યાં ટકવું વાક્ય શું છે મિત્રો જુઓ ધ્યાનથી સાંભળજો ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યારે છટકવું આ સૌને આવડી જાય તો ક્યારે લટકવું ના પડે હા મિત્રો આ વાક્ય જે છે એમાં કયો અલંકાર આપણે વાપર્યો છે એ તમારે નીચે કમેન્ટ કરીને લખવાનો છે અને કમેન્ટ આ રીતે કરજો હું તમને બતાવું એ રીતે ટૂંકમાં જ બહુ લાંબુ લાંબુ ચોડું લખવાની જરૂર નથી એમાં બે અલંક બે ઓપ્શન મૂક્યા છે મેં એક છે યમક અને બીજું છે શબ્દાનુપ્રાસ બરાબર તો જવાબ તમે આ રીતે લખી શકો છો એ એક એ અથવા તો એક બી આ જવાબ તમે લખી શકો છો કરવાનું ભૂલતા નહીં ઓકે મિત્રો હવે આપણે વાતચીત કરી યમક અધિય શબ્દાનુપ્રાસ અલંકારની આપણે વાતચીત કરી ચુક્યા હવે આપણે વાતચીત કરવાના છીએ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર વિશે ઓકે તો ચાલો જોઈએલંકાર કોને કહેવાય આપણે સમજી ચુકીએ સમજી લઈએ ચાલો કે જયારે પહેલા ચરણ નો છેલ્લો શબ્દ અને બીજા ચરણ નો પહેલો શબ્દ બંને વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાણ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે મિત્રો આ ખાસ સમજો ઉદાહરણથી તમે સરળતાથી સમજી શકશો હું ઉદાહરણ લઈ દઉં તમારી સમક્ષ મિત્રો તમને ખ્યાલ છે પંક્તિના અંદર ચાર ચરણો હોય મોસ્ટલી એક પંક્તિમાં બે હોય અને બે પંક્તિઓમાં ચાર ચરણ હોય બરાબર તો અમે એક પંક્તિમાં બે ચરણની વાતચીત કરીએ તો એક આ ચરણ અને બીજું કોમા કરેલું છે બરાબર જે અલ્પ વિરામ છે એના પછીનું આ બીજું ચરણ બરાબર આ એક પહેલું ચરણ કહેવાય અને આ બીજું ચરણ કહેવાય બરાબર હવે પહેલા ચરણનો અહીંયા કહ્યું છે પહેલા ચરણનો છેલ્લો શબ્દ તો તમે જઈ શકો છો આ બરાબર અને બીજા ચરણનો પહેલો શબ્દ એટલે કે આ બરાબર શબ્દ જેનો ઉચ્ચારણમાં જે શબ્દ ઉચ્ચારણમાં સામ્યતા ધરાવતો હોય સામ્યતા એટલે એક રૂપ એક હોવા જેવું અવાજ આપણને સાઉન્ડ સંભળાતો હોય તો એને કહેવાય પ્રાસ એના વચ્ચે પ્રાસ બેસેલો છે એમ કેવાય બે શબ્દો વચ્ચે ધ્યાન રાખજો પ્રાસ એટલે ઉચ્ચારણમાં સામ્યતા ધરાવતા શબ્દો બસ ટૂંકમાં સમજવા માટે ઉચ્ચારણમાં સામ્યતા ધરાવતા શબ્દો બરાબર તો ચલો આ બંને વચ્ચે ઉચ્ચારણમાં સામ્યતા છે આવ્યા લાવ્યા હા છે તો આપણે આ વાક્યના અંદર કયો પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર નો ઉપયોગ કર્યો એમ કહેવાય

જશ્ન છે એમ તો અહીંયા તમે જુઓ રચાય છે બંને માંથી તમે ગમે તે લખી શકો કે ઉપયોગ કર્યો છે એમ કહી શકાય મિત્રો સમજી પણ લેજો તમે એવું જરૂર નથી કે આ પરીક્ષા જે આપતા હોય એવા વ્યક્તિઓ જોઈ રહ્યા છે વિડીયો બીજા વ્યક્તિઓ પણ જોઈ રહ્યા છે અને તે પોતાની કવિતામાં પણ પોતાની કવિતાઓ અથવા તો ગઝલોમાં પણ આનો ઉપયોગ કરી શકે છે ચલો ત્રીજું આપણે ચેક કરી લઈએ ઓકે ત્રીજું ઉદાહરણ છે રહ્યું છે નગરના સફરમાં રહ્યો છે નગરના સફરમાં જ લોભી તો નગરના સફરમાં આ બંને વચ્ચે શું થાય પ્રાસ બંધાય છે બરાબર તો આ જે છે એને પ્રાસ આંકડી કે આંતરપ્રાસ અલંકાર કહી શકાય આપણે વાપરેલું છે એમ ચલો નેક્સ્ટ ઓકે પ્રાંત્રાસ અલંકાર ઓકે કે અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય પેલા આપણે સમજી સમજી લઈએ પેલા કે જ્યારે બે પંક્તિઓ કે ચરણના અંતે એક સરખા ઉચ્ચાર વાળા શબ્દો આવે મિત્રો ખાસ ધ્યાન આપજો કે બે પંક્તિઓ પંક્તિઓના અંતની વાત કરી છે અંતમાં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યનું પ્રાસ અલંકાર બને છે આપણી કવિતામાં અંત્યનું પ્રાસના ઉદાહરણો જોવા મળે છે કવિતાના અંદર તમે જો પહેલી પહેલું પહેલી જે પંક્તિ છે અને બીજી પંક્તિ છે તેમાં છેલ્લે એક જેવા ઉચ્ચાર ધરાવતો પ્રાસ વાળો તમે શબ્દ જોઈ શકો છો બે શબ્દ જોઈ શકો જેના એક જ જેવા પ્રાસ એટલે કે એક જેવા ઉચ્ચાર હોય છે તો આપણે એ શું કહેવાય એ વાક્યો શાનો ઉપયોગ કરેલો કહી શકાય અંત્યાનુપ્રાસ અલંકાર નો ઉપયોગ કર્યો એમ કહી શકાય આપણે ઉદાહરણથી જોઈએ છીએ શબ્દો વચ્ચે પ્રાસ રચાતો હોવાથી આ અલંકારને પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર પ્રાસાનુપ્રાસ એટલે પ્રાસ ફરી ફરી આવે એને પ્રાસાનુપ્રાસ પ્રાસ અનુપ્રાસ બરાબર અંત્યાનુપ્રાસ એટલે કે અંતે આવતો પ્રાસ સમજવા માટે મિત્રો આ હું તમને ક્લેરીફાઈ કરું છું બરાબર ચલો આપણે આગળ જોતા જઈએ ઉદાહરણ એટલે સરળતાથી સમજી શકીશું ઉદાહરણમાં પહેલું છે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા તો તમે અહીંયા જુઓ રાજા ને ખાજા એક જેવા ઉચ્ચારવાળા શબ્દો આવ્યા પહેલી પંક્તિ નો લાસ્ટ એટલે કે છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ નો પણ છેલ્લો શબ્દ તમે જોઈ શકો છો મિત્રો તો આ જે છે આપણું બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રાસાનું પ્રાસ અલંકારનું અંત્યાનું પ્રાસ અલંકારનું ચલો બીજું ઉદાહરણ પણ આપણે જોઈએ ન મારી શકે એને જન્મોના ચક્કર મિત્રો આ બનાવવાની મેં કોશિશ કરી છે

બરાબર તો એ એ બે પંક્તિમાં આપણે કયા અલંકારનો ઉપયોગ કર્યો કેવાય અંતુપ્રાસ અલંકાર અથવા તો પ્રાસનુપ્રાસ અલંકારનો ઉપયોગ કર્યો કહેવાય મિત્રો હું તમને વાતચીત કરું આ તો ડિટેલમાં તો ગઝલ જે કવિતાનો પ્રકાર છે બરાબર ગઝલ તો એ ગઝલના અંદર જે ઘેર મુરદ્દફ ગઝલ હોય છે ઘેર મુરદ્દફ ગઝલ એટલે કે જેની અંદર રદીફ નથી હોતો એવી ગઝલ બરાબર તો એની અંદર જે પાછળ આવતો એટલે કે એ ગઝલનો પહેલો છે મતલો જે હોય છે ને એ દરેક મતલો ગઝલ ગઝલનો દરેક મતલો એ પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ ઉદાહર અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે ના ખબર પડી જોઈ લો મેં એક વિડીયો બનાવેલો જ છે ઓલરેડી આના ઉપર પણ છતાં એ ઉપર ઉપરથી થોડી માહિતી મેળવી લઈએ તો તમે જુઓ કે મતલો કોને કહેવાય મક્તો કોને કહેવાય શેર કોને કહેવાય પંક્તિ કોને કહેવાય મિશ્રો કોને કહેવાય બધા વિશે હું માહિતી ઓલરેડી આપી ચૂક્યો છું એક આ વિડીયોમાં બરાબર પણ છતાં આના આ ચેનલ પર આપણે ગઝલને પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે ગઝલ બનાવી તો કેવી રીતે બનાવી બરાબર એ પણ આપણે શરૂ કરીશું આ અલંકારની સિરીઝ પૂરી થાય એના પછી બરાબર તો એમાં હું સમજાવ્યું હતું કે આ પહેલો શેર જે હોય એને મતલો કહેવાય બરાબર એમાં પ્રાસ રચાય છે જો અહીંયા નગર અને ઉપર આ બંને કાફિયા છે બરાબર તો કાફિયા જે છે ને આ એ જ બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રાસનું બરાબર તો અંતમાં રચાય તો અહીંયા જો અંતમાં મળે ન મળે તો આ રદીફ છે જે ગઝલમાં રદીફ ના આવતો હોય એને ગેર મુરદ્દફ ગઝલ તો 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 દરેક દરેક રદીફ ના આવે આવે શું હોય કાફિયો ને ગેર મુરદ્દફ ગઝલનો પહેલો મતલો જે છે એ અંત્યાનું પ્રાસ અલંકારનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણે આ ગઝલની સિરીઝ આ વિડીયો પર જ આગળ શરૂ કરીશું બરાબર કોશિશ કરજો મિત્રો કે એ વિડીયો સિરીઝ જોવાનું ઓકે ચલો આપણે મુદ્દા પર આવી જઈએ પાછા મારો બાળ સ્નેહી મોરે સુદા મોરે હું દુનિયાનો મોરે એવું જરૂરી નહીં કે ઉપર નીચે જ લખેલી હોય બે પંક્તિઓ પંક્તિ આ રીતે પણ લખેલી હોય શકે અંતમાં બરાબર એક પંક્તિ હોય પણ એ બંને પંક્તિના શું કહેવાય પહેલું જે ચરણ છે એનું અને બીજું જે ચરણ છે એના અંતના અંદર પણ આ રીતે ચમત્કૃતિ સર્જાતી હોય તો આપણે તેમાં અંત્યાનું પ્રયાસ અલંકારનો ઉપયોગ કહી શકાય કર્યો છે એમ કહી શકાય એમ સુદામોરે વિસામોરે ઓકે ચલો નેક્સ્ટ છે લઈને ઉભો છે જાણે કરવત લઈને લઈને ઉભો છે જાણે કરવત પરંતુ હાથોમાં એના શરબત લઈને ઉભો છે જાણે કરવત પરંતુ હાથોમાં એના શરબત તો તમે જુઓ કરવત અને શરબત આ બંને જગ્યાએ પ્રાસ બેચે છે અંતમાં પ્રાસ બેસે છે તો અંત્યાનું પ્રાસ અલંકાર કહેવાય સિમ્પલ છે મિત્રો ચલો મિત્રો વિડીયો મારો પસંદ આવે તો મારી આ ચેનલ સોરી અમારા ને લાઈક કરો ને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં હો મિત્રો

કે વર્નુપ્રાસ અલંકાર એટલે શું વણ અનુપ્રાસ થતો હોય તો રિપીટ થાય છે બીજું ઝાડાને પાડા કહી ગાડા ઉપર બેઠો ઝાડા પાડા કહી ગાડા ઉપર બેઠો બરાબર તો ઝાડા પાડા ગાડા તો એક જેવા ઉચ્ચાર વાળા શબ્દો રિપીટ થયા તો આપણે આમાં અલંકાર શબ્દ પ્રાસ અલંકાર મિત્રો આપણે આ જોઈ ચુક્યા ચલો આકાશ આકાશમાં ઉડે ખરો પ્રશ્ન પૂછ્યો છે આકાશ આકાશમાં ઉડે ખરો તો અમે આપણે કયો અલંકાર વાપર્યો કેવાય તો આમાં આપણે કયો એક્ઝેક્ટલી યમક અલંકાર બિલકુલ સાચું કેવી રીતે આકાશ આ વ્યક્તિનું નામ છે અને આકાશ જે છે આકાશ એટલે આપણે અલંકાર કયો યમક વાપર્યો હોય એમ કહી શકાય ચલો પછી જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી તો એમાં છે પ્રાસ આંકડી કે આંતરપ્રાસ કેવી રીતે તો જગદીશ અને શીષ

હવે મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછું જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે જવાની તો જવાની છે જવાની તો જવાની છે તો આ કયા અલંકારનું ઉદાહરણ છે એ યમક અલંકાર બી શબ્દાનો પ્રાસ અલંકાર આનો જવાબ મિત્રો તમારે કમેન્ટમાં આપવાનો છે આ રીતે ટૂંકમાં આપજો બે એ અથવા તો બે બી એમ એ રીતે તમે જવાબ આપજો અને મિત્રો ખરેખર જો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં મિત્રો શબ્દ અલંકારના આ બધા પ્રકારો આપણે ખૂબ સરસ રીતે સમજી ચૂક્યા છીએ હવે આપણે વિડીયોના નેક્સ્ટ પાર્ટમાં જોઈશું અર્થાલંકાર બરાબર ઓકે સપોર્ટ માટે મિત્રો ખૂબ ખૂબ આભાર આપનો વિડીયો પૂરો જોવા માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર અને અમારી સાથે જોડાઈ જવા માટે ડિસ્ક્રિપ્શનમાં અમારી સોશિયલ લિંક્સ આપેલી છે અને ત્યાં જઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો ફરી અંતમાં આપનો ખૂબ ખૂબ આભાર